એવા ગામની વાત કરવી છે કે જ્યાં ધૂળેટીની એકદમ અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. તમે માનશો બી નહીં કે આવી રીતના બી કઈ ઉજવણી થતી હશે. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, આવતીકાલે 8 માર્ચે ધૂળેટી છે અને બધા જ ગુલાલ અને કલરથી હોળી રમશે અને મજા માણશે. પરંતુ આજે અમારે તમારી સાથે એક એવા ગામની વાત કરવી છે કે જ્યાં ધૂળેટીની એકદમ અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. તમે માનશો બી નહીં કે આવી રીતના બી કઈ ઉજવણી થતી હશે. તો વાત એમ છે કે વિસનગરની અંદર 150 વર્ષથી એવી પરંપરા છે કે ધૂળેટીના દિવસે ખાસડા યુદ્ધ થાય. ખાસડા એટલે ચંપલ જોડા, એ બધુંનું યુદ્ધ થાય અને સામ સામે એકબીજા ઉપર ફેંકવામાં આવે. આ ધૂળેટીના દિવસે જ થાય છે, રોજ નથી થતું. અને ધૂળેટીના દિવસે સવારથી એક એરિયામાં ગ્રુપ ભેગા થાય અને એકબીજાની ઉપર ચંપલ બૂટ જે હોય તે ફેંકે. હવે આ ગામમાં 150 વર્ષથી આ પરંપરા ચાલે છે અને એવી માન્યતા છે કે જે માણસને જૂતું કે ખાસડો કે ચંપલ વાગે તો એનું આખું વર્ષ ખૂબ જ સારું જાય છે એવી માન્યતા છે. એટલે કોઈએ જૂતું ફેંક્યું અને વાગ્યું તો એ સારી નિશાની માનવામાં આવે છે. હવે આ પરંપરા છે તે આમ પહેલાં મહારાષ્ટ્રમાં હતી, કારણ કે તે વખતે ગુજરાત અને મહારાષ્ટ્ર ભેગા હતા અને મહારાષ્ટ્રમાં આવી પરંપરા હતી ધૂળેટીના દિવસે ખાસડા યુદ્ધ કરવાની. અને હવે આ વિસનગરે પરંપરા જાળવી રાખી છે. જો કે એની અંદર થોડોક ફેરફાર એવો થયો છે કે પહેલાં એકલા ખાસડા એટલે જૂતા ચંપલથી જ યુદ્ધ થતું હતું અને મારામારી થતી હતી, પણ હવે એની અંદર થોડુંક ચેન્જ આવ્યો છે. તો જૂતા કે ખાસડા તો મારવામાં આવે જ છે, પણ સાથે સાથે હવે શાકભાજી મારવાનો પણ ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. એટલે બટાટા હોય, કાંદા હોય, રીંગણા હોય, ટામેટા હોય, એ એકબીજા પર છૂટ્ટા ફેંકવામાં આવે છે. હવે આની અંદર એક બીજી પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ઉત્તરનો જે વિસ્તાર છે એની અંદર મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકો રહે છે અને દક્ષિણનો જે વિસ્તાર છે એમાં બ્રાહ્મણો, કંસારા, વાણિયા. એટલે ઉત્તર અને દક્ષિણ મતલબમાં આ જે સમાજના લોકો છે એ સામ સામે આવી જાય છે અને ધૂળેટીના દિવસે સવારથી જ આ ખાસડા યુદ્ધ શરૂ થઈ જાય છે. અને એની અંદર બીજું પણ એવું છે કે જે ટીમ જીતી જાય, મતલબમાં જે ટીમનો હાથ ઉપર રહે, એ ઘરે ઘરેથી ખજૂર ઉઘરાવે અને એ ખજૂરની આખા ગામની અંદર વહેંચણી કરવામાં આવે. આ યુદ્ધ કરતાં પહેલાં ત્યાં જે ગામની અંદર એક ચોક હોય એની અંદર ખજૂરનું એક માટલું ઘડો બી મૂકવામાં આવે. એટલે જે જીતે એને ઘડો તો મળે જ, પણ એણે ઘરે ઘરેથી ખજૂર ઉઘરાવીને આખા ગામની અંદર વહેંચવાનું. તો આ એક અનોખી પરંપરા છે અને આવતીકાલે વિસનગરની અંદર આ લોકો, આ જે સમાજના લોકો એકબીજાની સામે ખાસડા ફેંકીને ધૂળેટીની ઉજવણી કરશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.